રત્ન કલાકારના પુત્ર પૂર્વ વેકરિયાએ 97.16% મેળવી કામરજ વિસ્તારમાં અવલ તથા સુરત કેન્દ્રમાં છઠ્ઠો ક્રમ મેળવી સમગ્ર શાળા અને પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. કામરેજ સ્થિત વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વેકરિયા પૂર્વ મુકેશભાઈએ 99.98% 97.16% સાથે A1 ગ્રેડ મેળવી પોતાના પરિવારના સ્વપ્નને સાકાર કર્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થી કે જેના પિતા મુકેશભાઈ રત્ન કલાકાર તરીકે મજૂરી કામ કરે છે, જ્યારે માતા પ્રભાબેન કે જે સાડીને સ્ટોન ટીકા ચોંટાડી ગુજરાન ચલાવે છે. પૂર્વએ ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે અને કુલ 600 ગુણમાંથી 583 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર કામરેજ વિસ્તારમાં અવલ તથા સુરત કેન્દ્રમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. તે આગળ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું ધરાવે છે. આ શાળાના કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 23 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 96.78% રહ્યું છે. આ દરેક વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. શાળાના મેનેજિંગ ડિરેક્ટર નરેશભાઈ લકડ તેમજ સમગ્ર શાળા પરિવાર દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ રાહુલ ક્રિષા પ્રકાશભાઈ છે. હું કામરેજ વિસ્તારની વિષ્ણુ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ 8, 9 અને આ સીધું 10. 8, 9 તો ઓનલાઈન ભણાવતા હતા સર ટીચરો કોરોનાના હિસાબે. આ સીધું 10મા ધોરણની અંદર તમે આવ્યા અને ઓફલાઈન ભણવામાં આવ્યું, તો તમને કેવો અનુભવ રહ્યો? ધોરણ 8, 9માં ઓનલાઈન હતું એટલે થોડીક તકલીફ પડી, પણ 10માં રેગ્યુલર ચાલુ થઈ ગયું એટલે થોડીક ગણિત વિજ્ઞાનમાં તકલીફ પડતી હતી, પણ ધોરણ 10માં બરાબર કમ્પ્લીટ થઈ. સર ટીચરોનો જે એક્સપિરિયન્સ હતો એને લીધે તમને કેટલો ફાયદો થયો? સર ટીચરોનો એક્સપિરિયન્સ, સર ટીચર અમારી સાથે દરેક ટાઈમે ઊભા હતા, અમે કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો દરેક ટાઈમે અમારી હેલ્પ કરતા હતા, ને એની જ લીધે અમારે આજે સારું પરિણામ આવ્યું છે. સ્કૂલમાં તમને કેવું, સ્કૂલનો અનુભવ કેવો રહ્યો? સ્કૂલનો અનુભવ અમને આખા 10મા ધોરણ દરમિયાન ખૂબ સારો રહ્યો. અમને બધા સર ટીચર તરફથી ફૂલ સપોર્ટ મળ્યો અને અમને ખૂબ સરસ તૈયારી થઈ ધોરણ 10. ધન્યવાદ. ડુબરિયાદાદા જયસુભાઈ છે. હું કામરેજ વિસ્તારની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું શાળા કક્ષાએ દ્વિતીય ક્રમાંક આવ્યો છે. મારે 96.70% મળ્યા છે. જી, ધોરણ 8 અને 9 જે ઓનલાઈન ભણાવતા હતા અને સીધું જ ધોરણ 10ની અંદર ઓફલાઈન આવી ગયું, એમાં તમારો એક્સપિરિયન્સ, 3 વર્ષનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ધોરણ 8 અને 9 ઓનલાઈન ભણ્યા એટલે 10મામાં ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં થોડીક તકલીફ પડતી હતી, પરંતુ શિક્ષકોના સહકાર અને શાળાના સહકારને કારણે છેલ્લે રિઝલ્ટ સારો આવ્યો. શાળાની જે ટીચરો છે, બધા ટ્રસ્ટીઓ છે, એ લોકોને તમે શું કહેશો? સર, આજનો 10મામાં જે આજે રિઝલ્ટ આવ્યું છે આપની સ્કૂલમાંથી, એના બાબતે થોડું કહો. 10મા ધોરણમાં આજે અમારી શાળાના કુલ વિદ્યાર્થીના 10% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ફર્સ્ટ નંબર જે વિદ્યાર્થીનો વેકરિયા સ્ટુડન્ટનો આવ્યો છે એ સુરત કેન્દ્રમાં 6ઠા ક્રમે આવ્યો છે અને ટોટલ રિઝલ્ટ 97% જેવું આવ્યું છે. એટલે ખૂબ સારું પરિણામ ગ્રામ્ય વિસ્તારની શાળામાં મેળવ્યું છે. એના માટે હું શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સર, 2 વર્ષથી કોરોના કાળ ચાલતો હતો, ઓનલાઈન ઓફલાઈન ચાલતું હતું, બરાબર. આજે એકદમ 10માનું એક્ઝામથી બોર્ડ આવી ગયું, એના વિશે તમે શું કહેશો તમારા સ્ટુડન્ટ કે બહુ સારું એવું રિઝલ્ટ? કોરોના કાળની અંદર આમ તો અમારી સંસ્થા દ્વારા તો કન્ટિન્યુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવેલો, પણ બેટર ફિઝિકલ જેવું બેટર તો ન જ કહી શકાય, પણ ફિઝિકલ સિસ્ટમ જ્યારથી શિક્ષણ શરૂ થયું ત્યારથી પર્ટિક્યુલર સ્ટુડન્ટોને પેપર કેવી રીતે લખવાના, કઈ સિસ્ટમથી આપણે તૈયારી કરવી જોઈએ, એમના વાંચન માટેની સિસ્ટમ આ ફોલોઅપ લેવામાં આવતું હતું. સતત એમને ક્યાંય પણ ડાઉટ હોય તો શિક્ષકો ગમે ત્યારે એની ટાઈમ પણ બાળકોને બોલાવી અને શેક બોર્ડના પેપરના 2 દિવસ પહેલાં સુધી એમને ખૂબ સરસ તૈયારી કરાવવામાં આવી, એટલે ફિઝિકલ શિક્ષણથી સારું પરિણામ લાવી શકાય એવું માનું છું. સર, અત્યારે એક બીજું એવું છે કે જે છોકરા નાપાસ થાય છે એને કોઈ ગેરપગલે માર્ગદર્શન કે ન કરવાનો બનાવ બની જાય છે, એના વિશે તમે શું કહેશો? વિદ્યાર્થીઓને મારે વિનંતી છે કે જેમણે અસફળતા મળી છે પણ આવનારા સમયમાં એમને ખૂબ સફળતા મળશે એટલે નિરાશ થવું ન જોઈએ, કારણ કે પરિસ્થિતિ એવી હતી, રિઝલ્ટ આમ કહી શકાય કે ભાઈ 75% જેવું 78% જેવું રિઝલ્ટ છે, તો એમાં કદાચ કોઈ બાળકને અસફળતા મળી હોય તો એનું કારણ એવું પણ હોઈ શકે કે બેઝિક નોલેજ એમનું તૈયાર ન થયું હોય ઓનલાઈનમાં, તો કોરોના કારણે પરિસ્થિતિ
જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત.